સમગ્ર દેશમાં કોરોના મહામારીના હાહાકાર બાદ અનેક લોકોએ તેમાં જીવ ગુમાવ્યા છે. મૃતક પરિવારોની સહાય બાબતે રાજકીય પક્ષ સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. વડિયા કોંગ્રેસ સમિતિના તાલુકા ભરના આગેવાનો દ્વારા વડિયા મામલતદાર ડોડિયાને આવેદન આપીને ગુજરાત સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે ગુજરાત સહિત દેશભરમાં કોરોનાને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા છે અને દવા, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ વગેરેના કદાવર ખર્ચા પણ કર્યા છે. સુપ્રીમ કોર્ટે પણ આદેશ કરી રૂપિયા 4 લાખ ચૂકવ્યા એવું કહ્યું છે. તેમ છતાં સરકાર જાત જાતના અવનવા પુરાવા માંગી ફક્ત રૂપિયા 50,000 જ ચૂકવે છે, જેની સામે વિરોધ કરી તાત્કાલિક રૂપિયા 4 લાખ ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આવેદનપત્ર આપવા માટે તાલુકાભરમાંથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાંજુરિયા, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન, શહેર કોંગ્રેસના પ્રમુખ, તે ઉપરાંત તાલુકા માઇનોરિટી સેલના પ્રમુખ જુનેદ ડોડિયા, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા બક્ષીપંચ સેલના ઉપપ્રમુખ, તે ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજુભાઈ કારિયા સાથે રોમિલ મણવર, ખબર ગુજરાત લાઈવ.